ચેપ્ટર 6 છે વર્ગ અને તો આજના લેક્ચરમાં આજના સેશનમાં આજે આપણે સ્વાધ્યાય 6.4 નો ચોથો દાખલો જોવાનો છે ચોથા દાખલા દેખાવ આપણે એ રીતના આપેલી છે વિદ્યાર્થી મિત્રો કે નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા નીચે આપેલી સંખ્યા માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની આપેલ સંખ્યામાંથી બાદબાકી કરતા મળતી નવી સંખ્યા પૂર્ણવર્ગ હોય ઉપરાંત આ નવી સંખ્યાનો વર્ગમૂળ પણ મેળવો રકમ એવું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો જે પણ સંખ્યા આપેલી છે તે સંખ્યામાં કોઈ એવી સંખ્યા નાનામાંથી બાદ કરશો કે જેથી કરીને પૂર્ણવર્ગ સંખ્યા બની જાય અને જે સંખ્યા પૂર્ણવર્ગ બને છે તેનું વર્ગમૂળ પણ મેળવો આવો એક પ્રશ્ન આપણને પૂછાયો છે ચાલો જોઈએ 402 આપણને ખબર છે 402 પૂર્ણવર્ગ સંખ્યા નથી તો કોઈ એવી સંખ્યા બાદ કરશો નાના નાની કે જેથી કરીને 402 માં કોઈ સંખ્યા બાદ કરશો જેથી કરીને પૂર્ણવર્ગ સંખ્યા બની જાય અને પૂર્ણવર્ગ સંખ્યા બની જાય પછી તે પૂર્ણવર્ગ સંખ્યાનું પણ વર્ગમૂળ મેળવો ચાલો જોઈએ આપણે 402 નું વર્ગમૂળ કાઢીએ કઈ સંખ્યા સાથે ગુણાકાર કરશું જેથી કરીને 4 આવશે તો 2 ગુણ્યા 2 4 માંથી 4 બાદ કરશું 0 2 ની જોડી નીચે ઉતરી ગઈ એટલે કે 0 જેની સાથે ભાગાકાર કરીએ છીએ એનો ગુણ્ય લીધો એટલે કે 4 કોઈ સંખ્યા સાથે ગુણાકાર કરશું જેથી કરીને 2 આવે ચાલો જો કોઈ સંખ્યામાં એકમનો અંક 2 છે એક પણ માં નથી તો કેટલા વડે ગુણાકાર કરવો પડશે 0 વડે એટલે કે 40 40 × 0 એટલે કે 0 તો આપણને રિમાઇન્ડર કેટલી મળે છે રિમાઇન્ડર શેષ કેટલી મળે છે 2 મળે છે નીચે લખવાનું કે શેષ બરાબર 2 અથવા તો 2 વધે છે હવે જે સંખ્યા હતી તે સંખ્યામાંથી જે આપણને શેષ મળે છે તે સંખ્યાને બાદ કરો 402 - 2 402 માંથી 2 બાદ કરશો એટલે મળતી નવી સંખ્યા કેટલી 400 નવી સંખ્યા આપણે નવી સંખ્યા મેળવવાનું કીધું એટલે નવી સંખ્યા કેટલી મળશે 400 હવે મળતી નવી સંખ્યા મળી ગઈ આપણને મળતી નવી સંખ્યા કઈ છે 400 400 પૂર્ણવર્ગ સંખ્યા છે તો ઉપરાંત મળતી નવી સંખ્યાનો વર્ગમૂળ પણ મેળવો પહેલા લખવાનું 400 પૂર્ણવર્ગ સંખ્યા છે પૂર્ણવર્ગ સંખ્યા ચાલો 400 નું તમે વર્ગમૂળ કાઢશો 400 નું વર્ગમૂળ કેટલો હશે વિદ્યાર્થી મિત્રો 20 આવશે 400 નું વર્ગમૂળ 20 જો ભાગફળમાં જે છે તે તમારો જવાબ હશે ફરીથી બબેની જોડી બનાવો ત્યારે બબેની જોડી બનાવવા માટે 4 અંક નથી તો 3 અંક છે તો પાછળથી તમે બેની જોડી બનાવશો એટલે 2 અને 1 થશે હવે તે જે અંક છે 4 4 ને લાવવા માટે શું કરવું પડે કે 2 ગુણ્યા 2 કરો એટલે 4 થઈ જાય એ કમ્પ્લીટ થઈ ગયું પછી તો કે 2 વધ્યા તો એવી કઈ સંખ્યા જેની સાથે ગુણાકાર કરો તો 2 આવે એક પણ નથી તો 0 સાથે ગુણાકાર કરો 0 સાથે ગુણાકાર કરશો એટલે પછી શું કરશો 40 40 ગુણ્યા 0 એટલે 0 2 માંથી 0 એટલે 2 જે શેષ મળે છે તેને લખી નાખો આપેલી સંખ્યામાંથી રિમાઇન્ડરને બાદ કરશો એટલે પૂર્ણાંક સંખ્યા મળી જશે નવી સંખ્યા આપણને મળી જાય નવી સંખ્યા જે પણ 400 એ પૂર્ણાંક સંખ્યા છે પૂર્ણવર્ગ સંખ્યાનો આપણે વર્ગમૂળ મેળવવું છે તો આપણને જે જવાબ છે તે આપણો પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ મળી જશે એના પછીનો નેક્સ્ટ બીજો દાખલો 1989 બબેની જોડી બનાવો કઈ સંખ્યા વડે ગુણાકાર કરશો જેથી કરીને 19 આવે તો 19 કરતા નાની સંખ્યા કઈ સંખ્યા સાથે કરવો પડશે 4 સાથે 4 ગુણ્યા 4 કરો 16 19 માંથી 16 બાદ કરો એટલે 3 ઉપરથી 2 ની પેર નીચે ઉતારો 3 શૂન્ય આવે છે 4 જે તમે ભાગાકાર કરો છો તે 9 મેળવી દો 4 + 4 એટલે કે 8 કોઈ એવી સંખ્યા સાથે ગુણાકાર કરશો જેથી કરીને 389 પણ આપણને પૂર્ણાંક સંખ્યા નથી આપે એટલા માટે આપણે એકમનો અંક જોવાનો થશે નહીં તો શું કરવું પડશે તો કે તમે ગુણાકાર કરતા જાઓ 81 × 1 82 × 2 83 કરો 84 × 4 કરો પણ ટૂંકમાં એટલીસ્ટ તમને આઈડિયા આવી જવો પડે કઈ સંખ્યા સાથે ગુણાકાર કરશો જેથી કરીને 389 નજીક આવે બરોબર 80 કો ટૂંકમાં તમે અહીંયા 80 સંખ્યા ધારી લો બરોબર કે 82 × 2 કરીએ તો શું થાય 80 × 2 એટલે 160 160 માં 4 કરે 164 પણ આપણે તો 389 જોઈએ છીએ
એટલે ઘણું આગળ જવું પડશે. એટલે આપણે ઇન્સ્ટ્રક્ટર ટૂંકમાં તમે જુઓ 83 ગુણ્યા 3 કરો, 3 તેરી 9, 8 તેરી 24. હજુ એક સ્ટેપ આગળ જવું પડશે, 84 ગુણ્યા 4 કરો, 4 ગુણ્યા 4 ચોખ્ખો ચોખ્ખો 16 વધી આવશે, 8 ચોખ્ખું 32 ને 1 33. ચાલો 84 ગુણ્યા 4 કરીએ તો નજીક છે, એનાથી એક સ્ટેપ આગળ પણ જોઈ લો. 85 ગુણ્યા 5 કરો તો શું આવે છે, 5 ગુણ્યા 5 25, 8 પંચાને 40 ને 2 42, 85 ગુણ્યા 5 કરો એટલે વધી જાય છે. તો કઈ સંખ્યા લેવી પડે, તો કે 84 ગુણ્યા 4 બરોબર છે. ચાલો 4 સાથે મલ્ટીપ્લિકેશન કરો છો ત્યારે 336 આવે છે. તો 84 ગુણ્યા 4 એટલે 336 કરો બાદ બાકી 9 માંથી 6 જાય તો 3, 8 માંથી 5 જાય તો 8 માંથી 3 જાય તો 5, 3 માંથી 3 જાય તો 0, પ્લસ જે તમે એડ કરો છો ભાગાકાર કરો છો એને ઉમેરી દો. કેટલી રિમાઇન્ડર મળે છે, 53 મળે છે. તો આપણને જે સંખ્યા આપેલી છે 1989 માંથી 53 બાદ કરો જેથી કરીને આપણને પૂર્ણ અંક સંખ્યા મળી જશે. પહેલી વસ્તુ શેષ 53 વધે છે. ચાલો 1989 માંથી 53 બાદ કરો, 1989 માઇનસ 9 માંથી 3 જાય તો 6, 8 માંથી 5 જાય તો 3, અને 9 અને 1 તો એમ નામ આવશે. 1936 જે છે તે કેવી નવી સંખ્યા, નવી સંખ્યા 1936. 1936 કેવી સંખ્યા છે, પૂર્ણ અંક સંખ્યા છે, પૂર્ણ અંક સંખ્યા. કેટલું વર્ગમૂળ નીકળશે 1936 નું, 1936 નું વર્ગમૂળ? આપણને જે જવાબ મળે છે ભાગફળ મળે છે તે આપણો જવાબ છે, શું માનશે 1936 નું વર્ગમૂળ કેટલું મળશે? વિદ્યાર્થી મિત્રો ફરીથી એક વખત કહી દઉં છું, દોડીની જોડી બનાવો, દોડીની જોડી બનાવતા 19 મળશે. 19 ને કઈ સંખ્યા સાથે ગુણાકાર કરશું જેથી કરીને 19 આવે, અથવા તો 19 કરતા નાની સંખ્યા. 4 ગુણ્યા 4 કરો 16 આવશે, 19 માંથી 16 બાદ કરો 3, બે ની જોડી નીચે ઉતારો 389. 389 લાવવા માટે કઈ સંખ્યા સાથે ગુણાકાર કરશો જેથી કરીને 389 અથવા તેના કરતા નાની આવશે? 389 નહીં આવે. શું કારણ નહીં આવે, કારણ કે આપેલી સંખ્યા પૂર્ણ સંખ્યા નથી. જો પૂર્ણ સંખ્યા હોય તો આપણને રિમાઇન્ડર 0 મળે, 389 તો નહીં આવે. તમને નજીક આવે તેવી સંખ્યા કઈ હશે એના માટે આપણે ગુણાકાર કરીએ 84 ગુણ્યા 4 જેથી કરીને 336. 336 બાદ કરશું તે પણ શેષ બચશે. જે પણ આપણને રિમાઇન્ડર મળે છે તેને આપેલી સંખ્યા આપણે રકમમાંથી બાદ કરશો તો આપણને પૂર્ણાંક સંખ્યા મળે. પૂર્ણાંક સંખ્યા મળે એટલે કે નવી સંખ્યા મળે, એટલે નવી સંખ્યા જે છે પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ મેળવવું છે તો વર્ગમૂળ આપણને અગાઉથી મળી ગયું છે. 1936 નું વર્ગમૂળ કેટલું હશે, 44 હશે. તો વિદ્યાર્થી મિત્રો બાકીના જે દાખલા છે તમારા હોમવર્કમાં કરવાના છે અથવા તો તમને સ્ક્રીન ઉપર મેં આપેલા છે, જો નથી આવડતા તો સ્ક્રીન ઉપરથી જોઈએ તમે લખી શકો. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 6.4 નો ચોથા દાખલા સુધી પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નવા વિડિયો સાથે નવા લેક્ચર સાથે મળીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. Thank you.